આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન છે ત્યારે કચ્છમાં માનસિક રોગીઓનો વ્યાપ વધવા પામ્યો છે તે એક હકીકત છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિને આજે કંઈક કહેવું છે. કચ્છમાં માનસિક રોગીઓનો વ્યાપ વધી રહ્યો છે. મેન્ટલ હોસ્પિટલમાં 200 લોકો સારવાર માટે આવી રહ્યા છે. તો બીજી તરફ માનવજ્યોત સંસ્થા પાલારા ખાતે રામદેવ સેવાશ્રમમાં માનસિક રોગીઓને સાચવી રહ્યા છે. તેઓ સ્વસ્થ થાય ત્યાં સુધી સેવા કરે છે. પ્રબોધભાઈ મુનવરની પૂરી ટીમ સતત રાત દિવસ જોયા વગર કાર્ય કરે છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. આજે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે. ખાસ કરીને જે માનસિક દિવ્યાંગો છે એમણે પોતાનું ઘર કોઈપણ કારણોસર છોડ્યું હોય અને એ લોકોને સારી આરોગ્ય સેવા પ્રદાન થાય એ દિશામાં જુદી જુદી સંસ્થાઓ, જુદું જુદું સરકારી તંત્ર કામ કરી રહ્યું છે. ખાસ કરીને આ જે માનસિક દિવ્યાંગો છે એમને માનસિક તણાવ, હતાશા, ચિંતા, ભય અને ક્રોધ એવા અનેક કારણોસર તેઓ પોતાનું ઘર છોડતા હોય છે, પરિવાર છોડતા હોય છે અને રસ્તે રઝળતા હોય છે. આવા રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પડતા ઘણા બધા માનસિક દિવ્યાંગો છે, જેમની ઘણી બધી સંસ્થાઓ સારી સારવાર કરી રહી છે. સરકારશ્રીની પણ માનસિક આરોગ્યની હોસ્પિટલોમાં પણ તેઓની સારી સારવાર થઈ રહી છે. માનવજ્યોત સંસ્થા છેલ્લા 16 વર્ષથી આ દિશામાં કામ કરી રહી છે. અમે પણ રસ્તામાં જે રઝળતા હોય, રસ્તામાં પડ્યા પાથરા હોય એવા માનસિક દિવ્યાંગોને અમારા આશ્રમ સુધી લઈ એની સારવાર, સારી સારવાર કરી એમનું ઘર શોધી આપી એના પરિવાર સાથે ફેરમિલન કરાવીએ છીએ. અત્યાર સુધીમાં 950 ઉપરના આવા માનસિક દિવ્યાંગોને મારી સંસ્થાએ એમના ઘર સુધી પહોંચાડ્યા છે. અત્યારે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની વાત કરું તો છેલ્લા 3 વર્ષથી આ આશ્રમની સ્થાપના થઈ છે. ત્યારથી આજ દિવસ સુધીમાં અમે લોકોએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાત્રા રહેતા 450 જેટલા માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી અને ઘર સુધી પહોંચાડ્યા છે. આમાં અમને દરેક લોકોનો, દરેક પરિવારોનો, દરેક દાતાઓનો સારો અને સાથ, સારો એવો સાથ સહકાર મળે છે. ખાસ કરીને આજે જ્યારે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે ત્યારે આ દરેક માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાના ઘર સુધી પહોંચે અને પરિવાર સાથે એમનું ફેર મિલન થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. કચ્છમાં છેલ્લા 3 વર્ષમાં ઘણો બધો ગ્રાફ ઘટ્યો છે. એનું કારણ એ છે કે માનવજ્યોત સંસ્થા સક્રિય બની. આપ જુઓ, ભુજમાં પણ જ્યારે અમે કામ ચાલુ કર્યું ત્યારે 62 જેટલા માનસિક દિવ્યાંગો ભુજમાં જુદા જુદા વિસ્તારોમાં હતા. આજે એકલ લોકલ 2-3 માનસિક દિવ્યાંગો કે જેમના ભુજમાં ઘર છે એવા જ માનસિક દિવ્યાંગો ભુજમાં રખડતા ભટકતા જોવા મળે છે. આમ પણ હું જો કચ્છની વાત કરું તો કચ્છમાં ઘણી બધી સંખ્યા ઘટી છે અને માનવજ્યોતના કારણે જ ઘટી છે અને માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજના કારણે ઘટી છે. કારણ કે ઘણા બધા દર્દીઓને અમે લોકોએ અમારા આશ્રમમાં લઈ આવીને સારવાર આપી છે અને લઈ આવીએ છીએ. અત્યારે અમે હવે નારણસર સુધી, કોટેશ્વર સુધી, ભચાઉ, રાપર જઈએ છીએ તો બહુ એકલ લોકલ માનસિક દિવ્યાંગો મળે છે. પહેલાં જે અમે જતા ત્યારે આખી ગાડી ભરી આવતા, ક્યારેક 12 મળે, ક્યારેક 15 રસ્તામાં મળી જાય, ક્યારેક 5 માનસિક દિવ્યાંગો મળે, ક્યારેક 10 મળે. પણ હવે અમે 200 કિલોમીટર ચાલીએ તો એકલ લોકલ માંદ કદાચ એકાદ માનસિક દિવ્યાંગ મળે. એટલે કચ્છમાં આ લોકોની સંખ્યા હમણાં ઘણી બધી ઘટી છે અને ખાસ કરીને અત્યારે જે લોકડાઉનના કારણે અને અનલોકના કારણે ટ્રેનો બંધ હતી એના કારણે પણ એમની અવર જવર બંધ થઈ છે. એટલે કચ્છમાં અત્યારે એમની સંખ્યામાં ઘણો બધો નોંધપાત્ર ઘટાડો થયો છે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલું છે. 80 એકરમાં આ આશ્રમ આવેલું છે. સ્વર્ગસ્થ દાતા શ્રી વાસુદેવભાઈ રામરાજ ઠક્કરે અમને આ ભૂમિ આપી અને અમારા મુખ્ય દાતા શ્રી મહેન્દ્રભાઈ રતનસિંહ સંઘોઈ કે જેમનો અમને ખૂબ જ મોટો અનુદાન મળ્યો જેના કારણે આ આશ્રમ ઊભું થયું. અમારો આશ્રમ પાલારા ગામની અંદર રામેશ્વર મહાદેવ મંદિર પાલારા કચ્છમાંથી આવેલું છે. દાતાઓ અમારો સંપર્ક કરી શકે મારી ભીડગેટ ઉપર ઓફિસ આવેલી છે, માનવજ્યોત કાર્યાલય લોહાર ચોક ભીડગેટ ભુજ કચ્છ. આ સ્થળે પણ સંપર્ક કરી શકે છે અને મારા મોબાઈલ નંબર છે 9251-69876 અને અમારો લેન્ડલાઇન નંબર છે 2-24000. આપના ઘરના કિચનને સજાવો અભિસારિકા સંઘ. ભુજ કચ્છની જનતા માટે કિચન એપ્લાયન્સીસની વિવિધ આઇટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અભિસારિકા. અહીં આપને વિવિધ બ્રાન્ડેડ કંપની જેમ કે એરિસ્ટો, નીલમ, બોસ, પ્રેસ્ટીજ, સેલો, મિલ્ટન, ફિલિપ્સ, મોર્ફી રિચર્ડ્સ, હાઇલક્સ, ફેબલના કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ મળી રહેશે. તેમજ કાશા, પીતળ, તાંબાના વિવિધ વાસણો અને કરિયાવળની વસ્તુઓ ખરીદવા જરૂર પધારશો અભિસારિકામાં. સ્થળ અનમ રિંગ રોડ, ડૉક્ટર પૂજારા ક્લિનિકની પાસે, ભુજ, કચ્છ. રાજુભાઈ શાહ 9825225038.